તો ગાઈસ મસ્ત સવાર પડી ગઈ છે. બધા વહેલા વહેલા જો ઉઠી અને મસ્ત નહીં તો એને બધા રેડી થઈ ગયો છે, કારણ કે સુઈ બેન તો જવાન છે. ગે ગુડ મોર્નિંગ ગાઈસ, ગુડ મોર્નિંગ ગાઈસ, ગુડ મોર્નિંગ ગાઈસ. તો ગાઈસ ને તો જવાન છે. હું કહું છું કે પણ મુકવાય પણ કોઈ ના આવે, એના માટે પેટ્રોલ પૂરા પડ ગાડી. પેટ્રોલ તો હું આજે નહીં પૂરા, કાલે નહીં પૂરા. તો આપણે બસ માં જતો રહેવાનો 35 લાખ ની ગાડી માં. અમે લઈને જવાનો એટલે જ કહીએ છીએ કે ઈ લઈ જવાની જરૂર નહીં, અમે ખાઈ દઉં. બંદા જીતા થા કુલ કે. જુઓ ગાઈસ, હવે હું નાહી ધોઈને તૈયાર થઈને બેસી ગઈ છું અને મારે જવું છે ઘરે, પણ સંજય મને મૂકવા આવતો નથી. મેં એને 2-3 વાર કીધું તો એમ કહે છે કે હું તો નહીં આવું, તો મારે હવે શું કરું. જો ગાઈસ હવે જઈએ બહાર, મમ્મી શું કરે છે જોઈએ, અને મારે જવું છે તો ફટાફટ પછી નીકળું, કેમ કે સંજય તો આવવાનું ના કહે છે, ના કહે છે. મારો ફોન બી ચાર્જ થાય છે, ફોન ચાર્જ થવા દે. જુઓ અને પ્રિયા તો રી ચડાઈ અડધું પોતું મૂકીને જતી રહી. તો એકન આઈ બેહજો પ્રિયાભાઈ, તો ખોટી ખોટી રી ચડાઈને આઈ એકમ બેહજો. સંજયજી હોય એમ બેહજે. તો ગાઈ અમે તો એકમ બેઠા છીએ અને પ્રિયા છે એમ બેઠો છે. પિયાને જોર આવે છે કોમ કરતા, એટલે મારો બાલ પડે ને તે પોતું કરતા કરતા આવતો રહે. ઓ બાલ તો પડ્યો હોય તો એનું પર કે ના હોય એનું. પિયાને કોમ કરતા જોર આવે છે. મમ્મીએ બધા ચાલો બધા અને હું તો પાણી પાઈ દીધું. ચાલો હું પાવે છે. તો ગાઈસ આ 2000 ની મોબાઈલ પર પર તો અમે વારે વારે જોઈ જોઈ કરીએ છીએ. તો મહેન્દ્ર ભાઈ આ તળાવ મશીન મેં લાવ્યો ને, તો એક જો પાણી આવે એટલે ઊભો થઈ જાઓ. તો ગાઈસ આમાં તો પાણી આવી ગયું. તો અમે તો ભાઈ આ બુંદુ મૂકવા જાય છે ગમમાં, જો બેગ બે પેક કરીને પડ્યા છે. પાણી તો રોજ તો જોઈએ છીએ, એ તો જોવાનું ખરા. રાત જશો ને જોવા જવું, રાત જોવા જવું એવું રે ભાઈ. નવે જ ને આ કિંમતી પાણી ચડી જાય તો ભગવાન આવ્યો નહીં એવું. અને શું પાણી પીવા પડે ભાઈ, હા ગાડી કાઢવા જેવો સાપરા ગાઈ. જો મહિને તો ગાડી કાઢી દીધી, દેખવા જોઈશ બસ બે એના કરે છે. તારે જવું સંગાત પ્રિયા રજાઓ પડી જાય ને એટલે પ્રિયાને ત્યાં જ લઈ જવાની. ઓકે ઓકે.
તો જો બસ આવી જાય ને ત્યાં સુંદર નંદર બે દિવસ ડાયરેક્ટ ગોધરાની જ છે. તો જશમીન કેમ હાલ ઘેર આવ્યા? ભાઈએ ભાઈને ગાડી મૂકીને પાસે આવી જશે. તરત જ આવી જાય તીને ચંદુભાઈ ને દીવને ગાડ લેતા આવ્યા. હા ચંદુભાઈ દીવને ગાડ લેતા આવ્યા. તો મમ્મી અને સાપરા મારી બધી ભેસણનો ગાયને કાઢીને પાણી પાઈને જો જંબસ વેળો બધી દઉં હું અને અમો દૂર નાખશો. કુને પાડી નેની તાણ લાવો હતા સહેલા બોલ અમે તો બધું જ નથી ગયા. તો મમ્મીને તો બોરો તોડી નાખ્યો નેની પાડી શેવ. હા એ જો આ મમ્મી થોડું બોજે છે ને કે તોડી નાખી તો પાડીએ દૂર નાખી રહી અને અમું મમ્મી ગોદડો ધોવાશે. તો મમ્મી અમુક ગોદડો ધોવા દે છું પાણી કાઢવા પીધા નથી. અત્યારે ગોદડો ધોવાનો ગોદડો ધોવો એ જ પણ ને વરંગણી પર હુકાતા નહીં ફાવતું. પેલા અમારે બે ભારે ભારે ગોદરો હતો ને તેને તોરીને ફોરો બની દીધો હતો મમ્મીએ. તો મમ્મી તો ગોદરો ધોશે ને આપ તો કાલ પરીક્ષા એટલે વચ્ચે અને કાલ તો સમાજશાસ્ત્રનું પેપર. તો ગાય છે ને ગુડ ડે તો ચક્કર લેવા માટે જો ઘર બનાવી ખૂબ ખાવાનું ખોખાનું બનાવીએ અને શીકુરી પર લગાવવાનું ગુડા પૈસાનું બધું છે. હા એ તો થોડું ખુલ્લામાં બધું તો ગુડી અધ ચડસમ ખોખું બધવા જો પાણી આવી છે ને તે મમ્મી કામ પાણી ભરા અને સવિતામાં સાપરા જો ને તે યોનારો પાત્રનો રોપણ આપે એ રહ્યો વાવું એ રહ્યો કહેતો હતો કે મને આપજો પાત્રો મતલબ પાત્રો છોડે ને સોપા જો પાણી આવી છે ને એટલે સરિતામાં એટલે વાઈ દો પત્રો હજરે ઓ બપોરે ખાઈને તરત જતી દાળ ભાત બનાવેલા બીજું કઈ નહીં. હાથે વાઈ દે એમાં તો આ પોણી જાય ને ઈકણ વાઈ દે એટલે તમે ગમે તે પોણી અને પોણી વધારે જુઓ. તો કઈ છે અમારે તો ભર ઉનાળે માહોલ બની જશે જોરદાર વરસાદનો. જો ઠંડો ઠંડો વાયરો આવે છે. કઈ નહીં જાય.
તડકાનું. તો ભાઈ ખોટી મહેનત કરો, અત્યારે મજૂરી કરવાની. કારણ કે મમ્મી કે ઓકા ટાટિયું ખરું ને રીવું ખોડી અને ભીનું બોધી દેવાનું. પણ ગમે જેટલું ઢોકશો પલળવાનું તો સર, કારણ કે ફોડી ફોડો છે. અને તડકા થોડું એ પછી ખુલ્લામાં જ પડી રહ્યું તો હું કઈ જાય, તો એ તો શું હતું. તો જો વરસાદ વાળું વાતાવરણ કર્યું છે, આજ તો લાગે જબ્બર વરસાદ પડશે. અને નીકળી ભાઈ ને ઉભી છે ને ત્યારે ઉડી જવાની લાગે છે. ના ના તો વહેરામ ઉડી જઈએ, ઉડી જઈએ, ઉડી જઈએ. એ બોલ્યા ઘર માંથી નીકળતો ના નકર તું આજ ઉડી જઈએ. બોલી ભાઈ ને નીકળતી ના ઘર માંથી. નિકી તું ઘરમાં જતી રહે જલ્દી, નહીં તો ઉડી જઈએ. તો તને પકડવા છે તો આવજો, જો તું જેવી ઉડે છે. નિકી અંદર લુગરો ઉડી ગયો. તો જો ગાઈસ લુગરો લઈ લીધો, હું કઈ જતો એટલે અને ફેણ મમ્મી સાઈ નાખો. ચાલુ જ છે. એ હોય તો લાકડાનો ભારે ખાટલો મેલ તે પડો એના, નકર તારો ઘર પડી જશે ભાઈ. તો ગાઈસ વેગન તો જો ભાઈ શું કરે છે. અલી મમ્મી એક એક ગોદરું લઈ જાઉં. ના એ બેન હું જો તો મમ્મીને તો ટોકર ઉપડાઈ દીધું, ફેરે ગયા લઈને જાય અને આપણે લઈ લીધું ગોદરું ડાબા પર લઈ જઈને ઉપી જશું. તો કાંઈ જ અમે તો ખાઈ લીધું અને પિયા આવે છે ખબર ખબર નહીં. સાસ સાસ બનાવી મોખણ મોખણ તો પિયા તો હજી હવે ખાય છે અને અમે તો ખાઈ લીધું છે. અને આમ જોવા જઈએ તો સોટા સોટા જેવું પડી ગયું, પણ તો એ મમ્મીને તો જુઓ બાર જ માં સોટા આવે છે ઉપર. હજી તો કોઈ તારા દેખાતા નહીં, વાદળો છે. હા તારા દેખાતા નહીં, વરસાદ આવશે મમ્મી ભાઈ આવશે. પણ ગરબો તો પણ આગળ ગરબી લાગે. મમ્મીનું કહેવું તો કે વરસાદ આવશે તો જાઉં ને કે ભાઈ. હરિ ઓમ. હેલો, બ્લોગ આજનો ખતમ કરી દઈએ. અને આજનો બ્લોગ તમને જેવો લાગે લાઈક કરી દેજો, અમારી ચેનલમાં નવા તો લાઈક કરી અને સબસ્ક્રાઈબ પેલું બટન રહ્યું ને એ રહ્યું દબાઈ દેજો. તમારું જે ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ.